સુરતમાં મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વધુ એક વખત વિવાદમાં આવી. શિક્ષણ સમિતિ ટી શર્ટ અને કેપને લઈને વિવાદમાં આવી. સરથાણા કોમ્યુનિટી હોલમાં કોર્પોરેશન કક્ષાના વિજ્ઞાન અને ગણિત મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં 1500 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લેવાના છે. ભાગ લેનાર વિદ્યાર્થીઓને ટી શર્ટ અને કેપ આપવાનો નિર્ણય સમિતિએ કર્યો હતો, જેના ટેન્ડર માટે સમિતિએ 3 કોન્ટ્રાક્ટરને બોલાવ્યા હતા, જેમાં નિયમ મુજબ સૌથી ઓછા ભાવ હોય તેની પાસેથી ખરીદી કરવાની હોય છે, પરંતુ ક્વોલિટીનું બહાનું આગળ ધરીને સમિતિએ સૌથી ઊંચા ભાવે ટેન્ડર નક્કી કરતા વિવાદ સર્જાયો. વિવાદ બાદ વિપક્ષે પણ પ્રહારો કરવાનું શરૂ કરી દીધું છે. ટેન્ડર આપવામાં આવે છે, સામાન્ય પ્રોસિજર છે અને ટેન્ડરની પ્રક્રિયામાં વ્યૂહ હોય છે. આમ છતાં આ ટેન્ડરની અંદર 3 બીટ આવેલા હતા, 1252, 1275 અને 285. એ લોકોએ જ્યારે કરવું હતું તો પછી એણે 285ના ભાવે જે ડેમ્પો સ્પોટ છે તેને આપી દીધું છે. અમારો વાંધો એટલા મોટો છે કે જ્યારે તમે L1 જે પસંદગી કરતા હોય તો ત્યારે હાયર 1 ડેમ્પો સ્પોટ્સને કેમ આપવામાં આવ્યો? વિવાદને લઈ શિક્ષણ સમિતિના ચેરમેન વિપક્ષ પ્રસિદ્ધિ મેળવવા માટે વિરોધ કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે અને બાળકોને સારી અને ગુણવત્તાવાળી ટી શર્ટ મળે તે માટે 285 રૂપિયા આપીને ટી શર્ટ અને કેપ ખરીદવાનો નિર્ણય લીધો. તેમજ સમિતિએ જ્યારે નિર્ણય લીધો ત્યારે વિપક્ષી સભ્યો કેમ વિરોધ ન ઉઠાવ્યો તેવો સવાલ પણ ચેરમેને કર્યો છે. વિજ્ઞાન કમિટીએ જે સારી ક્વોલિટી હતી, આ 3માંથી જે સારી ક્વોલિટી હતી, ગરીબ બાળકોને ખૂબ સારી ક્વોલિટીનું ટી શર્ટ મળે એના ભાગરૂપે એમને 285 વાળી ક્વોલિટી મળી ગમી કે બાળકોને સારી ક્વોલિટી આપી શકાય એમ છે, તેના માટે એમણે એ સારી ક્વોલિટી પસંદ કરી અને એ બાળકોને આપવાનો નિર્ણય કર્યો હતો. આ નિર્ણયમાં વિજ્ઞાન કમિટીના તમામ સભ્યો ઉપસ્થિત હતા, વિપક્ષના જે સભ્યો હતા તે પણ ઉપસ્થિત હતા અને સૌએ સર્વસંમતિથી જ આ મંજૂર કર્યું હતું. પરંતુ પાછળથી કોણ જાણે વિપક્ષને કંઈક મીડિયામાં શું માઇલેજ જોઈતું હશે એના માટે એમણે આનો